રાજકોટ મહાપાલિકાના કમિશનર બચ્છાનિધિ પાનીએ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા થતા પ્લાસ્ટિક પ્રદૂષણ બાબતે વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે વેફર બિસ્કિટ સહિતના ઉત્પાદનોના પ્લાસ્ટિક પેકિંગ માટે કંપનીઓએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની રહેશે અથવા તો મહાપાલિકાને પ્લાસ્ટિક નાબૂદી અંગે સહયોગ આપવાનો રહેશે. જે મલ્ટીનેશનલ કંપનીઓએ આ માટેની મંજૂરી નહીં લીધી હોય તેમને નોટિસ ફટકારવામાં આવશે. ગુજરાત સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 2016માં પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે લાગુ કરાયેલા નિયમો વેફર્સ, નમકીન, બિસ્કિટ, ગુટકા વગેરે ઉત્પાદકોને પણ લાગુ પડે છે. અને રાજકોટમાં પ્લાસ્ટિકના વિરુદ્ધ અભિયાન એ ખૂબ જોરશોરથી અત્યારે ચાલી રહ્યું છે. અત્યારે જે છે પ્લાસ્ટિકના પાઉચ અને પાણીના જે પાઉચેસ અને ચાના કપ અને બીજા જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એના ઉપર કમ્પ્લીટલી બેન રાજકોટમાં છે. અને રાજકોટમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ આ ધંધો કરે અથવા કોઈ પણ એનો વ્યવહાર કરે તો એના ઉપર દંડ અને જપ્તીનું કાર્યવાહી કરવા